અમદાવાદના લોકો જય શ્રી રામના રંગમાં રંગાયા. અયોધ્યા જવાની ફેબ્રુઆરી સુધીની ટિકિટ ફૂલ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને દેશભરના ભક્તો રામની ભક્તિમાં રંગાઈ ગયા છે. ત્યારે અમદાવાદ પણ જય શ્રી રામના રંગમાં રંગાયું છે. અમદાવાદીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અધીરા બન્યા છે. અમદાવાદથી 10મી જાન્યુઆરીએ સીધી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થવાની છે. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા જ ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ ટપોટપ વેચાઈ ગઈ છે. ફેબ્રુઆરી સુધી અયોધ્યાની ફ્લાઇટમાં ફૂલ બુકિંગ થયું છે, ત્યારે દેશ વિદેશથી આવતા દર્શનાર્થીઓ માટે ટૂર ઓપરેટરો સજ્જ થયા છે અને કાશીથી અયોધ્યા માટેની વિગતો વેબસાઇટ પર મૂકી છે. 22મી જાન્યુઆરીએ લાખો લાઇટથી સુરત જગમગી ઉઠશે. 22મી જાન્યુઆરીએ આખો દેશ ભગવાન રામની ભક્તિમાં લીન થવાનો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તોમાં ઉત્સાહ અસમાને છે, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અયોધ્યાના આ મહાઉત્સવને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે. અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં LED મૂકવામાં આવશે. સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ મળ્યું છે. અલગ અલગ માર્કેટમાં 50,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરાશે. રાજકોટના પંચમુખી હનુમાનજી લોકોની માનતા કરે છે પૂર્ણ. લોકો રડતા આવે અને હસતા જાય. તમે અત્યાર સુધીમાં હનુમાનજીના મંદિર અનેક જોયા હશે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં દાદાની એક મૂર્તિ હોય છે અને તેના પર સિંદૂર લગાવેલો હોય છે. લોકો તે મંદિરે તેલ અને શ્રીફળ પણ ધરાવતા હોય છે. પરંતુ જુઓ આ અનોખું મંદિર. આ છે પંચમુખી હનુમાનજીનું મંદિર. આ મંદિર આવેલું છે રાજકોટથી 25 કિલોમીટર દૂર હાડમતિયા ગામે. અહીંયા હનુમાનજીના એક નહીં પરંતુ 5 મુખ આવેલા છે. આ મંદિર સદીઓ જૂનું છે. આ મંદિરનું નામ જ પંચમુખી હનુમાનજીનું મંદિર છે. અહીંયા હનુમાન દાદા હાજરા હજુર છે. કહેવાય છે કે જે કોઈ હનુમાન દાદાની માનતા કરે છે તેમની માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. દાદાના પરચા પણ અનેકો અનેક છે. કહેવાય છે કે હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે. આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવે છે. પંચમુખી હનુમાન દાદાના મંદિરમાં દાદાના પરચા પણ અનેક છે. આ મંદિરના પટાંગણમાં એક ચમત્કારી ખીજડો પણ આવેલો છે. કહેવાય છે કે આ ખીજડો એ સદીઓ જૂનો છે. અહીંયા જેમને ઉધરસ થઈ હોય અને કોઈ જ રીતે ના મળતી હોય તો આ ખીજડાની અંદરથી પસાર થવાની માનતા કરવામાં આવે તો ગમે તેવી ઉધરસ ખૂબ જ સરળતાથી મટી જાય છે. આ હનુમાનજીનું મંદિર દર વર્ષે જમીનમાંથી 1 ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે.